કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટની અંદર 16 કળશ પૂરા થયા, એટલે કે 262 કળશ સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો. હવે આજે સ્યાદવાદ અધિકારનો છેલ્લો કળશ, 17મો કળશ, સળંગ કળશ 263, એનો સ્વાધ્યાય કરીશું. અને તે પછીથી પરિશિષ્ટમાં આગળનો અધિકાર શરૂ થાય છે, તો એમાં શરૂઆતમાં 264મો જે કળશ છે એની પણ આપણે શરૂઆત કરીશું. સાધ્ય સાધક અધિકાર એની પણ આજે આપણે શરૂઆત કરવાના છીએ. તો પહેલા 263મો જે કળશ જે છે એ સાધ્યાદ અધિકારનો છેલ્લો કળશ છે, એ પહેલા વાંચનમાં લઈએ છીએ. સમયસારમાંથી પેલા વાંચનમાં લઈએ છીએ. 263માં કળશ ના શ્લોકાર્થમાં અહીંયા કહે છે, એ પહેલા ઉપોદઘાતમાં કહે છે કે પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી, આ પહેલા જે રીતે આખી વાત આવી એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ એકાંત અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાંત સ્યાદવાદ સિદ્ધ થયો, અને એવા અર્થનું કાવ્ય એટલે કળશ હવે કહેવામાં આવે છે એમ કહી અને કળશ 263 કહેવામાં આવ્યો છે. તો એમાં કહે છે શ્લોકાર્થમાં કે આ રીતે અનેકાંત કે જે જીન દેવનું અલંઘ્ય એટલે કે કોઈથી તોડી ન શકાય એવું શાસન છે, કોઈથી તોડી ન શકાય એવું શાસન છે, તે વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ વ્યવસ્થા વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો સ્થિત થયો, નિશ્ચિત ઠર્યો, સિદ્ધ થયો. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે એકાંત અર્થાંત સ્યાદવાદ, અનેકાંત અર્થાંત સ્વાદવાદ, અનેકાંત અર્થાત સ્યાદવાદ જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો આપોઆપ સિદ્ધ થયો તે અનેકાંત જ નિર્બાધિત જીનમત છે અને યથાર્થ વસ્તુ સ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત કલ્પનાથી વચન માત્ર પ્રલાપ કર્યો નથી, આ કાંઈ કોઈની કલ્પના નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ જ એવું છે, અનેકાંત સ્વરૂપ જ છે, અને એ દ્વારા જ ખરેખર જૈન દર્શનની પ્રાપ્તિ છે. માટે હે નિપુણ પુરુષો, સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ, અનુમાન પ્રમાણથી અનુભવ કરી જુઓ, અનુમાન અને પ્રમાણ બે વસ્તુથી અનુભવ કરી જુઓ. ને એ રીતે પછી આ સ્યાદવાદની વાત અહીંયા પૂરી થાય છે. અને પછી આચાર્ય દેવ અનેકાંતને હજુ વિશેષ ચર્ચે છે એમ કહી અને પછી જે વાત લેવામાં આવી છે સાધ્ય સાધક ભાવની વાત કરે છે. અને સાધ્ય સાધક ભાવ આખો નવો અહીંયા પરિશિષ્ટમાં તો એ જ છે, પણ એક અપેક્ષાએ નવો અધિકાર પરિશિષ્ટમાં બીજો ભાગ, પરિશિષ્ટનો બીજો ભાગ એની અંદર 264માં કળશથી શરૂઆત કરીને કહે છે. તો એ 263થી 264ની વચ્ચે એ શક્તિઓની વાત આવી ગઈ અને એ પછીથી આ 264મો કળશ કહેવામાં આવ્યો છે. એટલે 47 શક્તિની વાત કર્યા પછીથી 264મો કળશ જ્યારે કહે છે ત્યારે એમ કહે છે કે ઇત્યાદિ અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે. 47 શક્તિની વાત કર્યા પછીથી 264મા કળશમાં પછી આચાર્ય ભગવાન એમ કહે છે
એને ઉપોદ્ઘાતમાં અહીંયા એમ લખ્યું છે કે ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે, 47મું તો વર્ણન કરવામાં આવ્યું, તો પણ તે જ્ઞાન માત્રપણાને છોડતો નથી એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. એટલે એવી અનેક શક્તિ હોવા છતાં પણ જ્ઞાન માત્રપણાને છોડતો નથી, એટલે બધું જ્ઞાનમાં જ જણાય છે. એટલે જ્યારે એમ શિષ્યનો પ્રશ્ન હતો કે આખા સમયસારની અંદર આ રીતે જ્યારે જ્ઞાન તરીકે જ આત્માને કહેતા આવ્યા છીએ તો એકાંત નથી થઈ જતો, તો એ વાતને પહેલા આ ભાગની અંદર સિદ્ધ કરી 14 બોલ દ્વારા, અને પછીથી આ અનેક શક્તિનું વર્ણન કર્યું, અને પછી અત્યારે ભગવાન કહે છે કે એ બધી શક્તિઓ જે છે એ ખરેખર તો જ્ઞાનમાં જ સમાય છે, એટલે કે જ્ઞાન માત્રપણાને છોડતો નથી, અને એવા અર્થનું આ કળશ રૂપ કાવ્ય એટલે કળશ 264 કહેવામાં આવ્યો છે. એટલે 47 શક્તિના વર્ણન પછીથી આ વાત આવે છે, અને એમાં જે વાત આખી કરવામાં આવી છે એ અપેક્ષાથી સાધ્ય સાધક ભાવની પણ એમાં વાત લીધી છે. કેમ કે જ્ઞાન માત્ર વસ્તુ કહી તો જ્ઞાનમાં જ બંને ભાવ છે, સાધ્ય ભાવ પણ જ્ઞાનમાં છે અને સાધક ભાવ પણ જ્ઞાનમાં છે. મોક્ષ માર્ગની જે પર્યાય છે એ સાધક ભાવ છે, અને એ જ પર્યાય જે રીતે મોક્ષની પર્યાય જે થાય છે, પૂર્ણ દશા થાય છે, એ પણ પર્યાય છે, એ પણ જ્ઞાનમાં જ છે. તો એ બધી વાત આમાં આગળ આવે છે. તો અહીંયા 264ના શ્લોકનો અર્થ આપણે લઈએ છીએ, એમાં કહે છે કે ઇત્યાદિ પૂર્વે કહેલી 47 શક્તિઓ વગેરે વગેરે અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાન માત્રમયપણાને છોડતો નથી એવું તે પૂર્વોક્ત પ્રકારે ક્રમ રૂપે અને અક્રમ રૂપે વર્તતા વિવર્તથી રૂપાંતરથી પરિણમનથી અનેક પ્રકારનું દ્રવ્ય પર્યાયમય ચૈતન્ય અર્થાત એવો તે ચૈતન્ય ભાવ આત્મા આ લોકમાં વસ્તુ છે. અને એના ભાવાર્થમાં કહે છે કે કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાન માત્ર કહ્યો તેથી તે એક સ્વરૂપ જ હશે, પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયમય છે, ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્ય પર્યાયમય છે, તે ચૈતન્ય અર્થાત આત્મા અનેક અનંત શક્તિઓથી ભરેલો છે, અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેક આકાર થાય છે, તો પણ જ્ઞાનને કે જે અસાધારણ ભાવ છે, સાધારણ ભાવ નથી જ્ઞાન, કંઈ જ્ઞાન તો અસાધારણ ભાવ છે, અને એ દ્વારા તો બીજા 5 દ્રવ્યોથી આ ભગવાન આત્મા જુદો પડે છે, એ ચેતના છે, જ્ઞાન અને દર્શનની ચેતના છે. તો કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ પરિણામો પર્યાયો જ્ઞાનમય જ છે એવો આ ભગવાન આત્મા. તો એ 264મો કળશ છે, અને પછી એના પછી આ અધિકારની અંદર ઘણી વાત આવે છે. કળશ અમૃતની અંદર પંડિત રાજમલજી એ 263મો કળશ, એટલે એમણે જે ભાગ વિભાગ પાડ્યા હતા એ પ્રમાણે ત્યારબાદ અધિકારનો આ છેલ્લો કળશ, તો એમાં ખંડાન્વય સહિત અર્થમાં કહે છે કે આટલું કહેવાથી અનેકાંતને અર્થાંત સ્યાદવાદને કહેવાનું આરંભ્યું હતું તે પૂર્ણ થયું. કેવો છે અનેકાંત? અનેકાંતપણાને અનેકાંતપણા વડે અનેકાંતપણાને અનેકાંતપણા વડે બળજોરીથી પ્રમાણ કરતો થકો, સાના સહિત જીવના સ્વરૂપને સાધવા સહિત કેવો છે અનેકાંત? સર્વજ્ઞ વિતરાગ પ્રણીત છે. વળી કેવો છે? તો કે અટળ છે, અમિટ છે, ઉપદેશ જેનો એવો છે, એમ કહી અને આ અધિકાર સ્યાદવાદ અધિકારની સમાલોચના કરે છે. અને પછીથી એમણે જે અહીંયા બી અધિકાર તરીકે લીધો છે સાધ્ય સાધક અધિકાર, આ પરિશિષ્ટનો આ બીજો અધિકાર, પરિશિષ્ટ સુધી 10 અધિકાર જે છે ત્યાં સુધી તો સમયસાર છે, કુંતુંગાચાર્ય ભગવાનની ગાથાઓ છે, અને એ 415 ગાથાઓની સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે 415 ગાથાની ટીકા લખી, આત્મખ્યાતિ ટીકા, અને એ આત્મખ્યાતિ ટીકાની સાથે એમણે જે કળશ લખ્યા એ 246 કળશ લખ્યા,
તો એ 246 કળશ સુધી તો સમયસર પૂરું થયું. પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાનને આ જે વિકલ્પ, બે વિકલ્પ આવ્યા એમાં એમણે પરિશિષ્ટની રચના કરી. તો એમાં એના બે ભાગ પડ્યા. તો આ બીજો ભાગ જે શરૂ થાય છે એમાં સાધ્ય સાધક અધિકાર, એમ અહીંયા જે પંડિતજીએ, રાજમલજીએ એવો ભાગ પાડ્યો. પહેલો ભાગ એનો પરિશિષ્ટનો જે હતો એનું નામ એમણે જે આપ્યું સાધવાદ અધિકાર નામ આપ્યું, અને આ બીજો ભાગ એનું નામ એમણે સાધ્ય સાધક અધિકાર. અને બંને વાત એમ જ છે, આચાર્ય ભગવાને એ જ રીતે વાત લીધી છે. તો કોઈને એમ ન થાય કે આ 12 અહીંયા કેમ લખ્યું છે, ખરેખર સમયસારમાં તો 10 છે અને પરિશિષ્ટ છે. તો આ સ્પષ્ટતા, તો અહીંયા 264માં કળશની અંદર હવે સમયસારની અંદર પરિશિષ્ટમાં 47 શક્તિનું વર્ણન પૂરું થયા પછીથી આ 264મો કળશ કહેવામાં આવ્યો છે. એનું આપણે જયચંદજી છાબડાએ અર્થ અને ભાવાર્થ કરાવી લીધા. હવે અહીંયા રાજમલજીએ જે ખંડાન્વય સહિત અર્થ કર્યો છે એ આપણે લઈએ છીએ, કેમ કે એની ઉપર પછી પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરશે, એટલે આપણે થોડો ભાગ એનો અત્યારે લઈએ છીએ. તો અહીંયા કહે છે કે વિદ્યમાન જે છે, વિદ્યમાન પૂર્વોક્ત પહેલા કહ્યું તે પ્રમાણે વિદ્યમાન જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય. ભાવાર્થ આમ છે કે જીવ દ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું. કેવું છે જીવ દ્રવ્ય? તો પૂર્વોક્ત પ્રકારે પહેલો વિનશે તો આગળનો ઉપજે, અને વિશેષણ રૂપ છે પરંતુ ન ઉપજે ન વિનશે એ રૂપે છે. જો બે વાત લીધી, પહેલો વિનશે એટલે જે વર્તમાન પર્યાય જે છે એ વિનશે, એનો વ્યય થાય, એ વિલીન થાય, તો પછી એના પછીની પર્યાય ઉત્પન્ન થાય, કે બંને થાય છે એક સમયમાં. એટલે કહેવાનો આશય એ છે કે બે પર્યાય એક સાથે હોતી નથી, એકનો વ્યય થાય એ જ વખતે બીજી ઉપજે છે. અને વિશેષણ રૂપ છે પરંતુ ન ઉપજે ન વિણસે એટલે જે ધ્રુવ રહે છે એ રૂપે છે. વસ્તુ એ ધ્રુવ રૂપે છે, એ પર્યાય છે અને ધ્રુવ છે, એમ બે મળી અને આખી વસ્તુ છે, ધ્રુવ રૂપે છે. તો અંશ રૂપ ભેદ પદ્ધતિ તેનાથી પ્રવર્તી રહ્યો છે, એટલે ભેદ આ રીતે પડ્યા કે પર્યાય જે છે એના ભેદ છે અને વસ્તુ તો ત્રિકાળ એક સરખી રહે છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અને પર્યાય એમ એના ભેદ પડી શકે પરંતુ વસ્તુમાં ભેદ નથી, એ એનું સામર્થ્ય છે, પરિણમી રહ્યું છે. એટલે એવી સમય સમયની અવસ્થાઓ થાય છે, પર્યાય થાય છે, એવું પ્રવર્તન છે. હવે આગળ કહે છે કે પરમ અચંબો જેમાં એવું છે, અંશરૂપ ભેદ પદ્ધતિ તેનાથી પ્રવર્તી રહ્યો છે, પરમ અચંબો જેમાં એવું છે કે અનંત કાળ સુધી એવું પરિણમન થઈ રહ્યું છે, એ મોટો અચંબો છે. અને છતાંય દ્રવ્ય તો એવું ને એવું જ જળવાયેલું છે. ભાવાર્થ આમ છે કે ક્રમવર્તી પર્યાય અક્રમવર્તી ગુણ એટલે દ્રવ્ય, જેમાં ગુણો બધા સાથે રહ્યા છે તે અક્રમવર્તી, અને એક પછી એક જે થાય છે ઉભો પચય તે ક્રમવર્તી પર્યાય. એ રીતે ગુણ પર્યાયમય છે જીવ વસ્તુ. અહીંયા પહેલા પર્યાય લીધીને પછી ગુણ લીધા છે, પણ છતાં અહીંયા લખે છે કે ગુણ પર્યાયમય છે, એટલે ખરેખર પર્યાયમય ને ગુણમય છે. વળી કેવું છે તે, અર્થાત કેવી છે જીવ વસ્તુ? તો એના માટે કહે છે કે જ્ઞાન માત્ર જીવ વસ્તુ, દ્રવ્ય ગુણ પર્યાય ઇત્યાદિથી માંડીને અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ અગુરુ લઘુત્વ સૂક્ષ્મત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વપ્રદેશત્વ અમૂર્તત્વ એવું વસ્તુનું સ્વરૂપ છે, અનંત ગુણ રૂપ એવું વસ્તુનું સ્વરૂપ છે. અને એમાં પણ આગળ પાછા કહે છે કે એવું છે અનંત ગુણના રૂપ દ્રવ્યનું સામર્થ્ય તેના વડે સર્વકાળ ભરિતાવસ્થ છે, એવી છે તો પણ જ્ઞાન માત્ર ભાવને ત્યાગતી નથી. એટલે આવું વસ્તુ સ્વરૂપ છે, અનંત ગુણ રૂપ છે, તે છતાં પણ એ જ્ઞાન ભાવને ત્યાગતું નથી. ભાવાર્થ આમ છે કે જે ગુણ છે અથવા પર્યાય છે તે સર્વ ચેતના રૂપ છે. ના, ગુણ અને પર્યાય બધું ચેતના રૂપ છે, એ જ્ઞાન માત્ર ભાવને ત્યાગતું નથી, તેથી ચેતના માત્ર જીવ વસ્તુ છે, પ્રમાણ છે. ભાવાર્થ આમ છે કે પૂર્વે
મૂડી લખી હતી કે ઉપાય તથા ઉપય કહીશું, તો ઉપાય એટલે જીવ વસ્તુની પ્રાપ્તિનું સાધન અને ઉપેગ એટલે સાધ્ય વસ્તુ. તો તેમાં પ્રથમ જ સાધ્ય રૂપ વસ્તુનું સ્વરૂપ કયું, હવે પછી સાધન કે છે. તો એ રીતે આ 264મો કળશ છે. ફરીથી એનો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજે એનો સ્વાધ્યાય આપણે કરવાના છીએ થોડા ભાગનો, એટલે આટલું આપણે લીધું છે. તો પહેલા 263મો કળશ જે હમણાં આપણે વાંચનમાં લીધો એની ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરે છે. સ્યાદવાદ અધિકારનો એ છેલ્લો સમાલોચનાનો કળશ છે. તો કળશ પ્રવચન ભાગ 8મો પાના નંબર 400 એમાં 263મો કળશ પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ એના ઉપર વિસ્તાર કરે છે. एवं तत्वव्यवस्थित्वाय स्वं व्यवस्थापयन् स्वयं अलङ्घ्य शासनं जैनम् अनेकान्तो व्यवस्थित एवं तत्वव्यवस्थित्यां स्वयं व्यवस्थापयन् स्वयं अलङ्घ्य शासनं जैनम् अनेकान्तो व्यवस्थित ओहो एवं अनेकान व्यवस्थित. इतना कहने से साधवाद को कहने का आरंभ किया था. वस्तु ने अनेक धर्म वाली कहवानों जी शुरू करो थो. भगवान आत्मा पर स्वथी छे, परथी नथी, तत्रूप छे, अतत्रूप छे, नत्रूप नथी, नित्य छे, अनित्य छे, નિત છે તે અનિત નથી, પણ અનિત પણ છે ને નિત પણ છે, બે છે. એવું જે શરૂ કર્યું હતું તો પૂર્ણ હોવા એ વાત પૂર્ણ કરી. ખરેખર બે શ્લોક કહેતા કરશે, પણ અહીં અનેકાંત ની જે ચીજ કરીને એ રીતે પૂર્ણ કરી છે. આરંભ ક્યાં શું કહેતે હે, જો એ કહેને કા આરંભ ક્યાં થા. લોકો નથી કહેતા કે આ મકાન ની શરૂઆત કરી હતી તા સ્વામી ને પાર કર્યું કે છે ને, કારણ કે આ દુકાન મુકાન ધંધા ના બધા મજૂરી કરે છે કે નહીં, કોઈ આટલા મહિને થી કરતા હતા, હવે પાર પડ્યું, હવે કઈ નહીં, હે ઠેકાણે પડ્યું. હવે આઈ કે છે કે મેં આત્મા ની વાત અનંત જ્ઞાન માત્ર કહેતા પણ અનંત ધર્મ એમાં સિદ્ધ થાય છે એ વાત શરૂ કરી હતી, એ અહીંયા પૂરી કરવામાં કહેતા એને કારણ સ્વયં સ્વયં વ્યવસ્થાપન. દેખો અનેકાંતપન કો, અનેકાંતપન કે દ્વારા બળજોરી સે પ્રમાણ કરતા હોવા. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે ભગવાન છે, આનંદ સ્વરૂપે પ્રભુ આત્મા છે, અસ્થિ સત્તા હોવાવાળો પોતાથી હોવાવાળો તત્વ છે. એવા જે અનંત ધર્મો, એવા અનેકાંતપને કો અનંત ધર્મ કો, સ્વયં અનંત ધર્મને દ્વારા, અનંત ધર્મને દ્વારા બળજોરી સે પ્રમાણ કરતા હોવા. એના સ્વભાવનું સામર્થ્ય એવું છે, એ રીતે સિદ્ધ થાય. સમજાણું કાય સારી વાત એવી લાગે જાવાને આમ કરો, જાવાને પાડો, જાને ખાવ, એ સમજા એ કરું અજ્ઞાન. હે એક મંદિર બનાવી દો, એક અપાસર બનાવી દો, 5000-25000 રૂપિયા આપો, ધન ધૂળમાં નથી સાંભળને. એ રૂપિયા ને પૈસા તારા નથી, માટે તારા થી એમાં કઈ થતું, એ વળી તારા માં કઈ થતું નથી એમ આ કે છે. સમજાણું કઈ ફોન કરે છે, એની મેળે થવાના થાય છે એમ કે જાય તો, એ વિકલ્પ ઉઠ્યો એમાં ક્યાં છે એમ કે જાય તો. એ આત્મા છે
અને આત્માની પર્યાય થી એની મંદિર ની પર્યાય છે, અને વિકલ્પ ઉઠ્યો એને લઈને મંદિર ની પર્યાય છે, અને વિકલ્પ ઉઠ્યો માટે અહીંયા આત્મા ની અંદર માં એ વસ્તુ છે. ગજબ ની વાત કરો ને, પરમાત્મા એ વસ્તુને જોઈ અને એવી છે એને સિદ્ધ કરવાની રીત પણ ગજબ ની. હે છે એ વસ્તુ એમ પોકાર કરે છે કે વ્યવસ્થાપયન અપને કો સ્વયં અનેકાંતપણે દ્વારા, એટલે જ્યાં જ્યાં આત્મા છે એ પોતે પ્રગટ સિદ્ધ કરે છે કે હું અહીંયા એ પરની અવસ્થા દ્વારા નથી, હું પરના વિકલ્પ પૂછ્યો મારે એ દ્વારા પણ હું નથી, હું મારા દ્વારા મારા ક્ષેત્રમાં પરક્ષેત્ર થી નથી, એમ અનેકાંત વસ્તુ અનેકાંતપણા થી સિદ્ધ કરે. એ મંદિર ને ટાણે પણ જે વિકલ્પ પૂછ્યો એ પણ હું નથી, એમ વસ્તુ સિદ્ધ કરે છે કે છે. હું સમજાણો કે આવું જ સમજે છે, તમારે તાવા દેવા પડે પાછળ. તમારા ગામમાં કેતા રતિભાઈ બતા વોરા વોરા છે ને માસ્તર, એક ફેર કેતા કે આ મહારાજ કેસે ને એવું સમજે છે, સમજીએ તો તાવા દેવા પડે. પણ કોને તાવા દે, સાંભળ ને અજ્ઞાન ને તાવા દેવા પડે કે વસ્તુ ની ખબર ન મળે અને હાલી નીકળ્યા. આ તો કે છે આ છકાય ના જીવો છે એ જીવમાં જીવ આત્મામાં નથી, આ એને દયા પાડવાનો વિકલ્પ ઉઠે પણ આત્મામાં. સમજાય છે? અને આત્મા જ્ઞાન ને આનંદ થી સરસ પરિપૂર્ણ તત્વ ભરેલું છે. નાખે વિચારો પંડિતો ભણી ભણી ને પોઠા, પંડિતા પૂજ પીઓ ઘર પાણી, કોને ઘરે આ પાણી કોનું છે? પણ પીધા પેલા પૂછવું તું ને ડેટ નું છે, લે હવે હું કરીશ કે જાણો પેલું પી લીધું પછી કોનું ઘર થા બોલો કે સંડા નું છે. આવું ઘર કેમ પૈસા હોય એમ 5 લાખ રૂપિયા તમારે. હવે હું કરું ભાઈ સાહેબ કહીશ ને કોઈ એમ સમજાય વિના પાદરા પીવા માંડ્યો, એ સમજાય વિના ધર્મ કરવા માંડ્યો. ધર્મ ક્યાં પણ ધર્મ હતો એવું બની લો મારે એક હતા તે સમજાને વારમાં ગયા હતા અથવા કોળીને ઘરેથી લઈ આવેલા, કોળીને ઘરેથી ખાસ ઉતાવળિયા માણા ને સારું ઘર દીઠું છે, કોઈ માં છાસ લઈ આવ્યા. હવે ગામ મોટું ને ઘરે આવીને મારું કે ગામ માં ખબર પડશે હો, પણ મને પણ કોળી નથી લે, હું તો જાણે હથવારા નું કરી છે. એટલે હથવારા નતા હતા કેવું એટલે લઈ આવ્યું છો કે કોઈ રીતે વાત દબી દીધી કીધું વાંધો ન મને. એસી ની સાલ ની વાત છે બોટાદ સમજાણો, એટલે ઉતાવળા થઈને દિશાઈ જઈને આવે ને વચમાં કોળી નું ઘર ગરી ગયા અંદર પાત્ર લઈને ના હોય એને થાય છે કે છે ઘર સારું દીધું ના કીધો છે સાહેબ લઈ આ પાત્ર લઈને પછી પૂછ્યું તો કોનું કરશે ને કોળી, પણ હવે હું કરશું કોળી મને વાત કઈ કે આ વાત ને ખ્યાલ આવે છે તમે એ જ કઈ ભાવ તમે મૂંઝરશો મૂંઝરશો ને એની સી ને એમ આત્મા ધર્મ કરવા પેલા આત્મા શું છે સમજો ને. અમે ધર્મ કરીએ છીએ પણ કેવો છે આત્મા કે અમને ખબર નથી ક્યારે તો એ આત્મા રાગ દ્વેષ માં શરીર માં કર્મ માં એ કઈ ખબર આત્મા છે બસ કેવળી ભગવાન તો જાણે પણ તને ખબર છે કે નહીં સમજાણું કઈ. અહી તો આચાર મહારાજ કે છે એ અનેકાંતપણે કે દ્વારા બળજોરી છે પ્રમાણ કરતા હોવા વ્યવસ્થાપયન છે ને વિશેષ પોતે વસ્તુ જ એવી થાપ સિદ્ધ કરે.
किसके साथ? तत्व व्यवस्था, तत्व व्यवस्था जीव के स्वरूप को साधने के साथ। तत्व से जीव स्वरूप अनेकांत पोते चित्री से आ जीव आओ थे जानो। आ जीव ने विकार ने शरीर ने कर्म साथे अभाव स्वरूप है એમ ચૈતન પોકાર જ્ઞાયક છું એમ પોકાર કરતું તત્વ જ પોતાને અનેકાંતપણે તત્વને વ્યવસ્થાપણે સિદ્ધ કરે સમજાણું કાંઈ એ ચૈતન જ્ઞાયક મૂર્તિ છે એમ સિદ્ધ થતા એ પોતે પોતાના અનેકાંતપણાને એ પરપણે નથી અને સ્વપણે શું એ પોતે તત્વની વ્યવસ્થા કરી શકે છે કે જીવ કે સ્વરૂપ કો સાધને કે સાથ જેસાયને કારણ જૈનમ સર્વજ્ઞ વિતરાગ પ્રણીત છે ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ સ ઇન્દ્રના પૂજ જેના તળિયા ચાડતા ઇન્દ્રો એવા સર્વજ્ઞ દેવ જેની વાણી સમુસરણમાં નીકળી સ ઇન્દ્રની ઉપસ્થિતિમાં કરોડો દેવોને બાર સભા વાઘ ને સિંહની સભામાં બેઠા હતા એવા ભગવાને તી વાણીથી આમ કહ્યું છું જૈનમ સર્વજ્ઞ વિતરાગ પ્રણીતમ સમજાણું કાંઈ સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર ક્ષેત્રમાં સિમંદર ભગવાન બિરાજે છે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર સમોસરમાં વર્તમાન બિરાજે છે વર્તમાન બિરાજે છે એવા અનંત તીર્થંકરો બિરાજતા હતા અને એ બિરાજે છે એમનું કહેલું આ તત્વ છે સમજાણું કાંઈ કેવળીઓ તો અનંત કાળથી થતા આવે છે કે નહીં કે કેવળી નો વિરહ છે જગતમાં શું કીધું અનંત કાળ છે અનાદિ એમ મિથ્યા દ્રષ્ટિઓ અનાદિ એમ કેવળી પણ અનાદિના છે કેવળ જ્ઞાની પરમાત્મા એની સ્થિતિ પ્રમાણે અનાદિના એ નાશ થાય બીજા થાય એવા સર્વજ્ઞનો આ જગતમાં અનંત કાળમાં કોઈ સમય વિરહ હોઈ શકે મનુષ્યપણે કેવળ જ્ઞાની હો ચીજની વાત નથી આ પ્રણીત શબ્દ છે ને ભાઈ એટલી કીધી ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એ જ્ઞાનની પૂર્ણ દશા પ્રાપ્ત પરમાત્મા વિતરાગ અનંત કાળમાં કોઈ એક સમય સર્વજ્ઞ વિતરાગ ન હોય એમ બને અનાદિ કાળથી સર્વજ્ઞ થતા આવે છે એક સર્વજ્ઞ જાય લાખો સર્વજ્ઞ સદાય હોય લાખો સર્વજ્ઞ સદાય હોય મહાવિધિ ક્ષેત્રમાં પણ અત્યારે લાખો સર્વજ્ઞ અને 20 તીર્થંકર વિતરાગ પરમેશ્વર તીર્થંકર પુંજ સહિત સર્વજ્ઞ હોય બીજા સામાન્ય પુંજ વિનાના સર્વજ્ઞ હોય પણ એવા સર્વજ્ઞ વિતરાગ પ્રણીત છે એવું ભગવાન આત્મા જેને ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ જોયા છે વિતરાગ જ્યાં સર્વજ્ઞ દશા છે ત્યાં ઈચ્છા હોતી નથી વિતરાગ પૂર્ણાનંદ પ્રભુ એની પ્રણીત એના મુખમાંથી નીકળેલું આવું તો પછી એમણે જોયેલો ને એમને જાણેલો એવું એની વાણીમાં આવેલું એમ કે છે સર્વજ્ઞ છે ને એટલું જાણ્યું વિતરાગ ભાવે જાણ્યું અને જાણીને એ તત્વ આવું છે એમ જોયું એમ એને પ્રણીત કહ્યું સમજાણું કાંઈ દરેકમાં એને એમ થવું જોઈએ કે જાણે અમે બીજા દેશમાં છીએ હા 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 સર્વજ્ઞ એ વિતરાગ વિતરાગ હોય છે સર્વજ્ઞ હોય છે બરાબર એ વિતરાગ તો બારમે હજી હોય પણ એ વિતરાગ હોય સર્વજ્ઞ હોય છે ત્યાં
એટલે સર્વજ્ઞ થયું ત્યાં વિતરાગ થયા વિના હોય. ઈચ્છા નો નાશ થઈ જ્યાં સર્વજ્ઞ થયા. સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે ત્રણ કાળ ત્રણ લોક ના તળિયા જેને એક સમયમાં જોયા. ભૂતકાળમાં જે જગતની દશાઓ થઈ વર્તમાન થાય ને ભવિષ્યમાં થશે એ સહિતના દ્રવગુણને ભગવાને એક સમયમાં જોયા. સમજાણું કાંઈ? એ સર્વજ્ઞ અને પછી વિતરાગ લીધું છે ને, એટલે વિતરાગ તો પેલા થયેલા ત્યારે સર્વજ્ઞ એમણે પ્રણીત એમણે કહેલો આત્મા એ તત્વ આવું છે. સમજાય છે? કેસા અનેકાંત સર્વજ્ઞ પ્રણીત છે ભગવાન નું કહેલું. એ વસ્તુનું સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું છે અને વસ્તુનું સ્વરૂપ છે એવું ભગવાને જાણ્યું છે. જાણ્યું છે એવું છે, છે એવું કહ્યું છે. ચોપરામાં ત્રણ નામાં હોય કે નહીં? જમે આટલી રકમ છે એ 7,035 છે. ચોપડીમાં જુઓ 7,035 નીકળે છે. જ્ઞાનમાં એમ આવે છે કે અહીં છે. એમ 14 બ્રહ્માંડમાં તત્વો કોથળીમાં પડ્યા છે. એને કેવળ જ્ઞાની જોયું જાણ્યું એ વાણી દ્વારા કહ્યું ને વસ્તુમાં છે. સમજાણું કઈ? એમ કે છે આવું તત્વ છે એવું તો સર્વજ્ઞ ભગવાને જ કહ્યું છે. ઈશ્વર અજ્ઞાની એને પત્તો ખાયો ખાધો નથી. ઓર કહેતા હૈ અલંગ શાસન, અલંગ શાસન એ ભગવાન નો ઉપદેશ અમિત છે. એ ઉપદેશ ત્રણ કાળ માં મટે. અલંગ શાસન ભગવાન ની શિખામણ થી અલંગ છે, કોઈ ઓળંગી શકે નહીં. ત્રણ કાળ ઇન્દ્ર નરેન્દ્ર કોઈ સમર્થ કોઈ એના શાસન ના ન્યાય ને ઓળંગી શકે. સમજાણું કઈ? ભગવાન ના દરબારમાં ભગવાન આમ કહેતા હતા. ભગવાન નો દરબાર જામ્યો છો, સમો શરણ માં દરબાર જામે છે ને. લાખો ક્રૂરો દેવો ગણધરો ઇન્દ્રો સિંહ ને વાઘ ના ટોળા, અરે નાગ મોટા નાગો જંગલ માંથી વન માંથી હરણ કરતા કરતા સમોસો મારે બે. એમાં ભગવાન ની વાણી નીકળે છે, સર્વજ્ઞ પ્રણીત છે. સમજાય છે કાંઈ? કેસા હૈ અલંગ શાસન, ઓંગી શકાય નહીં શિખામણ ને. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, અમિત છે. અલંગ નો અર્થ કર્યો અમિત, મટે નહીં એટલે ઓળંગી શકાય નહીં. શાસન એટલે ઉપદેશ. સર્વજ્ઞ ભગવાન વિતરાગ નો એ ઉપદેશ છે. અનેકાંત તત્વ વસ્તુ છે એટલે કે જો આનો ઉપદેશ થયો ભાઈ, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એવો અલંગ ઉપદેશ ભગવાને કીધો છે. એ રાગ રૂપે નથી, કર્મ રૂપે નથી, શરીર રૂપે નથી, એવો અનેકાંત તત્વ ભગવાનના શાસનમાં કહેલો. એને કોઈ તોડી શકે ઓળંગી શકે? સમજાય છે? વિરોધ કરી શકે એવું વસ્તુ છે નહી. ઉપદેશ જીસકા હૈ એસા હૈ, અમિત હૈ ઉપદેશ જીસકા, જૈન વિતરાગ પ્રણીત કહેલો એસા હૈ સાધ બાદ. અને કોણ વિતરાગ સર્વજ્ઞ સિવાય પરમાત્મા સિવાય આવા ત્રણ કાળમાં ત્રણ લોકમાં બીજે અનેક પ્રકારના ધર્મના નામે ચાલે છે પંથો, પણ સર્વજ્ઞ વિતરાગ એ કહેલા તત્વ સિવાય આ તત્વ બીજે ક્યાંય હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? ભાઈ સર્વજ્ઞ વિતરાગ કોણ છે એની એને ખબર ન મળે. વાંધા ઉઠ્યા સર્વજ્ઞ ના અત્યારે તો પહેલા. હા હા, સર્વજ્ઞ એક સમયમાં ત્રણ કાળ જાણે? હા, તો કેવા જાણે? કે કોઈ વખતે ક્રમસર પર્યાય થાય એમ જાણે, અને કોઈ વખતે સંયોગ આવે તો આવી થાય, સંયોગ ના આવે તો આવી ન થાય. એટલે એ સર્વજ્ઞ છે ને પણ. સમજાણું કાંઈ? સર્વજ્ઞ
કાળ ત્રણ લોકના દ્રશ ગુણ પર્યા એક સમયમાં જેને આ સમય આ અવસ્થા જીવની થશે એ વખતે આ નિમિત્ત છે આ ક્ષેત્રે છે એ બધું ભગવાનના જ્ઞાનમાં પહેલેથી જણાઈ ગયું. સમજાણું કાંઈ? એવું સર્વજ્ઞ સ્વભાવી ભગવાન જેને સર્વજ્ઞ પ્રણીત તત્વ આવું છે એવું જેને સર્વજ્ઞનો નિર્ણય કરવો હોય એને સર્વજ્ઞ પર્યાય પ્રગટી છે સર્વજ્ઞ દ્રવ્યમાંથી. બરાબર. એવા સર્વજ્ઞ દ્રવ્ય શક્તિને નક્કી કરતા અનેકાંત પણ સ્થિત થતા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમજાણું કાંઈ? એવો માર્ગ વિતરાગમાં છે. બે શ્લોક થયા, નાના નાના હતા ને તો વચ્ચે વળી થોડું નહીં. સાત સાધક અધિકાર કે છે પણ ખરેખર હજી અનેકાંત નો જ બે શ્લોક ચાલે છે. હજી આ 64 અને 65 અનેકાંત ના બે શ્લોક છે. 66 થી 7 સાધક ની શરૂ થશે. પણ આને કહેવાનો અપેક્ષા છે કે અહીં સુધી વસ્તુ આવી છે અમે સિદ્ધ કરી. જે શ્રદ્ધા કરવા લાયક જ્ઞાન કરવા લાયક વસ્તુ છે આવી અમે સિદ્ધ કરી એમ સમજાય છે. વસ્તુ જે છે આત્મા જે શ્રદ્ધા કરવા લાયક જ્ઞાન કરવા લાયક કરીને જાણવા લાયક એ વસ્તુ આવી છે એવી અમે વસ્તુને સાથ કહે છે. અસમા પ્રથમ સાદુ વસ્તુ કા સ્વરૂપ કા એમ ચેલી લીધી છે. સાદ એટલે આવી ચીજ છે એમ એમ સિદ્ધ કર્યું. બાકી સાધ થી મોક્ષ અને સાધક થી મોક્ષ નો ઉપાય એ પછી બહે છાટ ની કાથા થી શરૂ કરશે. સમજાણું કાંઈ? ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભરોપી યોગિનાન માત્રમયતમ ન જહાતિ ભાવ એવમ ક્રમ ક્રમ વિવર્તિ વિવર્ત ચિત્રમ તદ્દ્રવ્ય પર્યયમ અયમ ચીદ ઇયાસ્તિ વસ્તુ. દ્રવ્ય પર્યાય ભેગી વાળી વસ્તુ લેવી છે અહીંયા પ્રમાણ. આ અધિકાર પછી 47 શક્તિનું વર્ણન છે. 47 શક્તિનું વર્ણન આપણે પહેલું છપાઈ ગયું છે. આત્મપ્રસિદ્ધિ નામનું આત્મપ્રસિદ્ધ ને 47 શક્તિનું બહુ સરસ. એ સિવાય હમણાં 47 શક્તિનું વર્ણન છે પણ હજી પડ્યું છે અંદર પેપર રેકોર્ડિંગમાં. સમજાણો? એનું 47 શક્તિનું વર્ણન બહુ સરસ છે. હવે આવે ત્યારે ખરું હજી હાથ વ્યાખ્યાન આવ્યા નથી. 4 મહિનાથી આપણે 47 શક્તિ જોડી ક્યારે આવશે હજી કો. સમજાણું કાંઈ? એવી શક્તિનું વર્ણન છે શાસ્ત્રમાં. એ સમયસારને પાછો આ અધિકારને અનેકાંત શું કરવા પહેલા અલૌકિક વાત 47 શક્તિ છે. અલૌકિક કેમ છે કેટલીક એ થોડી આના પછી શોધીશું. પહેલો શ્લોક ચાલે છે અનેકાંત ના ઉપસંહાર નો. અહીં એવી રીતે લીધું છે 264 સાધક અધિકાર ના શરૂઆત ના ગુણો છે. ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભરોપિ યોગ જ્ઞાન માત્ર મયતમ ન જહાતિ ભાવ એવમ ક્રમ ક્રમ વિવર્તિ વિવર્ત ચિત્રમ તદ્દ્રવ્ય પર્યયમયમ ચિદયસ્તિ વસ્તુ. શું કે છે કે આ આત્મા શું છે? તત્સિદ વસ્તુ દ્રવ્ય પર્યાયમય અસ્તિ. આ વિદ્યમાન આત્મા પદાર્થ અસ્તિ વાળો પદાર્થ આત્મા
સત છે એટલી અસ્થિવાળું તત્વ હોવાળો પદાર્થ ભગવાન આત્મા દેહવાણી કર્મથી ભિન્ન અને પુણ્ય પાપના વિકલ્પના રાગથી પણ ભિન્ન એવો આત્મા પૂર્વોક્ત પૂર્વે કયા એ પ્રકારે જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય જ્ઞાન માત્ર આત્મા ભગવાન ચૈતન પ્રકાશનો સૂર્ય એવો આત્મતત્વ છે. સમજાય છે? કાંઈ એ દ્રવ્ય પર્યાય મયમ અસ્તિ એ આત્મા એ દ્રવ્ય રૂપે એટલે કાયમ વસ્તુ રહેનારી અને ગુણ પર્યાય એટલે એની શક્તિઓ ને અવસ્થા રૂપે આત્મદ્રવ્ય છે. દ્રવ્ય ગુણ ને પર્યાય સમજાણું કાંઈ કાંઈ પુસ્તક આપજો. એક આ દેહ માં રહેલું આત્મ તત્વ કેવડું કોને કેમ આત્મા કહેવો કે જેને આત્મા કહેતા જ એની અંદર ની ચીજો આત્માના અંદર માં સમાય હોય છે પરથી ભિન્ન એવો જે આત્મા એ જ્ઞાન માત્ર કયો દ્રવ્ય પર્યાયમય છે. જ્ઞાન માત્ર કયો છતાં એ દ્રવ્ય એટલે વસ્તુ છે એના ગુણો એટલે જ્ઞાન આદિ અનંત ગુણ છે નામ થોડા અંદર લીધે અને પર્યાય એટલે એની અવસ્થા છે અવસ્થા. દ્રવ્ય શક્તિવાન શક્તિ અને અવસ્થા એ ત્રણ મય છે તેને આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ એ દ્રવ્ય પર્યાય નો અર્થ થઈ ગયો ને દ્રવ્ય પર્યાય મય એનો અર્થ કર્યો ને દ્રવ્ય ગુણ પર્યાય એ દ્રવ્ય સામાન્ય શબ્દ છે એમાં ગુણ અનંત છે એમાં એમાં આવી જાય છે એમ. દ્રવ્ય સામાન્ય છે વસ્તુ એમાં ગુણો અનંત છે એ શક્તિ આવી એટલે એમાં દ્રવ્ય ગુણ ને વર્તમાન એની દશા વિકાર અહીંયા લેવો નથી. વિકાર એ આત્મા નથી. સમજાય છે? કાંઈ એમ શરીર વાણી આ કર્મ જળ એ આત્મા નથી તેમ પુણ્ય પાપ ના વિકલ્પો વિકાર એ આત્મા નથી. આત્મા એને કહીએ અંદર કે જે વસ્તુ ત્રિકાળ રહેનાર છે અને એમાં ત્રિકાળ જ્ઞાન દર્શન આદિ અનંત શક્તિ છે. સમજાણું કાંઈ અને એ અનંત શક્તિ ની વર્તમાન એની નિર્મળ દશા રૂપી પર્યાય એ દ્રવ્ય ગુણ પર્યાય મય ત્રણ થઈને અહીંયા આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ભાવાર્થ ઇસ પ્રકાર છે કે જીવ દ્રવ્ય કા દ્રવ્યપણા કહા. અત્યાર સુધી જીવનું જીવપણું કોને કહેવું એને વાત કરી. ભાઈ તું આત્મા છો. આત્મા છે એ અંતર અનંત ગુણો અને એની નિર્મળ પર્યાય વાળું તેને આત્મા કહેવામાં આવે છે. એ આત્માને તું અંદર ઓળખ ને શ્રદ્ધા કર એનો અનુભવ કર તો તને શાંતિ ને સ્વતંત્રતાના આનંદ નો અનુભવ થાય. સમજાણું કાંઈ કેસા હે જીવ દ્રવ. હવે સામાન્ય જે વાત કરી હતી દ્રવ ને પર્યાય મય એની વ્યાખ્યા કરે છે. વિશેષ જેવો ઓલો ગુણ શબ્દ પડ્યો હતો ને એ જવાનું પ્યા એ કાઢ્યો આમાં જોવો હવે આમાંથી કાઢ્યો. હા કેવું છે જીવ પદાર્થ ભગવાન આ એક એક પોતાનો આત્મા હો
એવમ ક્રમ અક્રમ વિવર્તી વિવર્ત ચિત્રમ, પૂર્વે કયા પ્રકારે આત્મા પહેલા વીણશે તો અગલા ઉપજે. એટલે શું? ભગવાન આત્મામાં એક દશા જ્ઞાનની વર્તમાન અવસ્થા હાલત વ્યય થાય, નવી અવસ્થા ઉપજે, એને પર્યાય કહેવાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એની એક સમયની અંદર જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત શક્તિઓ ગુણ છે, તેની એક સમયની અંદર જૂની જ અવસ્થા જે થયેલી હોય એ અભાવ થાય અને નવી અવસ્થા ઉપજે, એને વિનાશ અને ઉત્પાદ કહેવામાં, એને વ્યય અને ઉત્પાદ કહેવામાં આવે છે. વ્યય ને ઉત્પાદ એ પર્યાય નું સ્વરૂપ છે. હું એથી આમાં આત્મા પોતે ક્યાં એની એને ખબર ન મળે. સમજાય છે કાંઈ? હું ધર્મચંદજી બોલી, વ્યય ને ઉત્પાદ શું હોય છે? ઉત્પાદ થતો ક્યાં? ભાઈ તું પદાર્થ છો પ્રભુ, આત્મા છો તું, અને આત્મામાં અનંત અક્રમ એ પછી લેશે. પેલો પર્યાય થી વાત લીધી છે, કારણ કે પર્યાય થી જાણવામાં આવે છે. તે પર્યાય નો પહેલો સમય નો પર્યાય જ્યાં જ્ઞાનની અવસ્થા જાણવાની ઉત્પન્ન થઈ, એ બીજે સમયે તેનો નાશ થઈ જાય છે, નવી અવસ્થા ઉપજે છે. એમ આત્મામાં જે આનંદ છે, એ આનંદની પણ એક સમયની અવસ્થા પહેલી જે ઉત્પન્ન હોય એનો વ્યય થાય છે, નવા આનંદની પર્યાય વ્યય ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ? એમ આત્મામાં અસ્તિત્વ આદિ અનંત ગુણો જે છે, એની એક સમયમાં પર્યાય એટલે અવસ્થા હાલત, આ જેમ પરમાણુમાં નવી નવી અવસ્થા થાય ને જૂની જાય. સમજાય છે? લોઢું છે એમાં એક કાટ છે, એ કાટ નો નાશ થાય ને પ્રકાશ નો ઉત્પાદ થાય, એ એને પર્યાય કહેવાય છે. લોઢું ને દ્રવ્ય કહેવાય છે. લોઢામાં જે શક્તિરૂપ કાયમ પ્રકાશ આદિ અસ્થિ રૂપે પડ્યા એ શક્તિ કહેવાય છે, અને એક અવસ્થાનું જણું અને નવું થવું એને પર્યાય અવસ્થા કહેવાય છે. એમ ભગવાન આત્મામાં અનંત જે ગુણો છે, એની એક સમયની અંદર પોતાને કારણે પોતામાં થયેલી પૂર્વની વર્તમાન અવસ્થા, પૂર્વની અવસ્થા એ વર્તમાનમાં તેનો નાશ થાય છે. સમજાય છે? અને આગલા ઉપજે છે. આગલી એટલે પછીની અવસ્થા ઉપજે છે. સમજાય છે કે નહીં? આમાં ભાઈ આમ કેવાય? સમજાય છે. ઠીક છે. અરે દુનિયાની ખોળ ખોળ કરીને મરી ગયો, પોતે કોણ છે એની ખબર ન મળે. હે? આ રજકણો પણ છે ને, જો ને આ રજકણો છે ને, માટી કાયમની, આ રજકણ છે તો કાયમ ના છે. પહેલી આની અવસ્થા એક દાળ ભાત ને રોટલી ની હતી, હવે અત્યારે અવસ્થા લોહી ની છે. આ જુઓ ને, અવસ્થા છે કે નહીં? એ દાળ ભાત રોટલી ની જે અવસ્થા હતી એ વ્યય થઈ ગઈ, અને આ લોહી પણ અવસ્થા ઉત્પન્ન થઈ, અને રજકણ પણ રજકણ કાયમ રહ્યા, અને રજકણમાં અસ્તિત્વ રંગ ગંધ ગુણ જે છે એ પણ કાયમ વિશેષણ રૂપે રહ્યા છે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે કાયમની ચીજ છે, એ અનંત ગુણોથી દ્રવે છે, ક્ષણે ક્ષણે નવી અવસ્થા ઉત્પન્ન કરે, જૂની અવસ્થાથી વ્યય થાય, નિર્મળ પહેલી અવસ્થા થઈ તેનો વ્યય થાય,
નિર્મળ બીજી અવસ્થા નવી નવાપણે ઉત્પન્ન થાય, એને પહેલાની વિનાશ અને પછીની ઉપજવું એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ? એને ક્રમ કહે છે. સમજાણું કઈ? પગને ક્રમ કહે છે. આ પગ છે ને એને ક્રમ કહે છે શાસ્ત્રમાં. તો જે એક પગ છે આમ જમણો પગ ઉછાળ્યો આમ મૂક્યો ત્યાં ઉછાળ ડાબો મૂક્યો, ક્રમ એક પછી એક પગ જેમ પડે એ પગને ક્રમ કહે છે શાસ્ત્ર. સમજાણું કઈ? એમ આત્માની અંદર ગુણ અનંત છે, એની એક સમયમાં જે અવસ્થા છે એ બીજે સમયે તેનો નાશ થાય છે, એ અવસ્થાનું ક્રમપણું એનો સ્વભાવ છે. અરે ભાષા એ બીજી વાત, એ બીજી કોણ જણા? ભાઈ ધર્મ સાંભળવા જતા ત્યાં તો એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય હોય તો વિચાર કરો કદમૂળ નો એ આ વળી કેવી વાત છે? નયા ભાઈ આ તો ડાપણ કરવાની વાત છે. ઊંધા અજ્ઞાન કરીને મરી ગયો એમને કરીને માન્યું અમે આ ખાધું નહીં આ ન પીધું આ કર્યું, કે છે કે ખાધા પીધાની ક્રિયા તારી છે નહીં? એ તો જડની છે, તારી દશામાં એ નથી. શું કીધું? આ શરીર વાણી આ દાંતા હાલે દાળ ભાત પડે ને આમ જાય એ બધી દશાઓ તારી પર્યાયમાં નથી. નહીં ભાઈ એ તો જળની પર્યાયમાં, જળના ઉત્પાદ વયમાં માટીમાં તો થાય છે. તારી પર્યાયમાં એ નથી. સમજાણું કઈ? પર્યાય એટલે અવસ્થા. એમ આ દાળ ભાત ખાધા આ છોડ્યું મૂક્યું એ બધી અવસ્થા તારી પર્યાયમાં નથી, અવસ્થામાં નથી, તારા ગુણમાં તો નથી, દ્રવ્યમાં તો નથી, પણ અવસ્થામાં એ નથી. તારી અવસ્થા એ જે ક્રિયાઓ જળની ઉત્પાદ રહી અંદર થાય એના અને પોતાના જાણવાપણે જે જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય એ પર્યાયની અવસ્થા તારામાં છે. અને એ પર્યાય પહેલાની છે તે નાશ થઈ જાય છે અને બીજા સમય નવી ઉત્પન્ન થાય. સમજાણું કઈ? એક રાગ આવ્યો ધ્યાન રાખ્યો, એ રાગ છે એ પહેલો હતો તીવ્ર, પછી થયો મંદ. એ તીવ્ર મંદી તારી દશામાં નથી. એ તીવ્ર નું પહેલું જ્ઞાન હતું સ્વના લક્ષ સહિત નું કા તીવ્ર છે એવું જ્ઞાન, એ જ્ઞાન પર્યાય જયારે મંદ કસાય થયો જ્ઞાન પર્યાય પલટી ને મંદ ને જાણવા રૂપે સ્વ સહિત પરનું એવી પર્યાય તારામાં છે ઉપજવું વેણું શું જ્ઞાન નું, એ પર વસ્તુ તારામાં છે નહી. સારી વાત ભાઈ, બરાબર. તો દ્રવ્ય પર્યાય મય જીવ કીધો એમ કેવું છે ને યા? કે કોની પર્યાય? પરની વિકારની નહી. સમજાય છે કઈ? ભગવાન તારા હોવાપણામાં, તારા હોવાપણામાં શું છે? તું છો એ તારા હોવાપણામાં શું છે? કે તારા હોવાપણામાં આ શરીર વાણી મન ને આ બધું જે આમ ચાલે છે આમ થાય છે એની અવસ્થા તારા હોવાપણામાં નથી, તારા દ્રવ્યમાં તો નથી, તારા ગુણમાં નથી, તારી વર્તમાન અવસ્થાના હોવાપણામાં એવો આપણો નથી. અરે એને કઈ ત્યારે તારા હોવાપણામાં શું છે? કે પુણ્યને પાપના વિકલ્પ છે એ પણ તારી દશાના હોવાપણામાં, જેને આત્મદ્રવ આત્મગુણ અને આત્માની પર્યાય કહીએ એમાં એ રાગ દ્વેષ નું પુણ્ય પાપ નું હોવાપણું એની પર્યાયમાં નથી. બરાબર.
સમજાણું કઈ છે શું ત્યારે કેતા હોવાપણામાં કે ક્ષણે ક્ષણે પલટતી અવસ્થાના હોવાપણામાં ત્રિકાળ રહેનારા દ્રવ્યને ગુણ તો ત્રિકાળ છે પણ ક્ષણે ક્ષણે ગુણની અવસ્થા પલટે એના હોવાપણામાં એ રાગ નથી પરની અવસ્થા તારા હોવાપણામાં નથી અને તારું હોવાપણું તારામાં છે એનું હોવાપણું વર્તમાન અવસ્થાનું હોવાપણું જ્ઞાનનું દર્શનનું આનંદનું એ હોવાપણું નથી રાગમાં એ હોવાપણું નથી શરીરની અવસ્થામાં સમજાણું કઈ કો જમભાઈ ધૂળ માં હવા લેતો નથી ઈ કે છે અહીંયા જળ ના હવા લેતા છે આ ગો છે ગો આકર કેરી લીધી કેરી ચીરામ એ કેરીની ચીરની અવસ્થા છે ખાટી કે ગળી એ ગળી અવસ્થા છે જળની અવસ્થા જળના હોવાપણામાં છે આત્માના હોવાપણામાં નથી અને એ જળનું જ્ઞાન થયું કે આ જળ છે એ જ્ઞાનનો પર્યાય આત્માના હોવાપણામાં છે એ ગળી અને ખાટી એ પર્યાય આત્માની દશામાં નથી અરે ગળી ને ખાટી ના લક્ષે થયેલો વિકલ્પ આ ઠીક છે એવો વિકલ્પ પણ ખરેખર તારા જ્ઞાન ની પર્યાયમાં એ નથી હા આત્મા કોને કેવો એમ કહ્યું છે ને આ તો ભાઈ અરે સમજાણું કઈ મોઢું ગળું ખાટું થતું નથી મોઢું મોઢાનું છે ગળું ખાટું ગળા ખાટવાની દિશામાં છે ગળું ખાટું અહીં હોય તો ગળું ખાટું સદારિયામાં કરવું રહ્યું જણવું જોઈએ અરે તત્વો શું છે સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર તીર્થંકર દેવ જેને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાળ ત્રણ લોકનું જેને જ્ઞાન હતું એ ભગવાનના મુખમાં તત્વની વ્યવસ્થા આ રીતે જોવાની છે આ રીતે છે એ રીતે દેખાણી એ રીતે તું દેખ તો તને સમ્યક દર્શન જ્ઞાન સમજાણું કઈ આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ 263માં કળશનો વિસ્તાર પૂરો થયો 264માં કળશનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું